અમદાવાદના વાડજમાં 25 લાખની લૂંટની ઘટના અંગે ડીવાયએસપી દ્વારા અપાઈ માહિતી. અમદાવાદના અખબારનગર પાસે વાડજ ખાતે અમૃતલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મી સાથે આશરે 25 લાખની લૂંટની ઘટના સામે આવી છે અને લૂંટારાઓ લૂંટ કરી ફરાર થયા છે, ત્યારે પોલીસ પણ આ લૂંટારાઓને પકડવા કાર્યરત બની છે. ડીવાયએસપી કંસાગરા દ્વારા આ લૂંટ વિશે વધુ માહિતી આપવામાં આવી હતી. આવો જાણીએ શું હતી આખી ઘટના. આમાં વિગત એવી બનેલી કે પટેલ અમૃતલાલ કાંતિલાલ જે આંગડિયા પેઢી જે છે એ આંગડિયા પેઢીના બે કર્મચારી દેવાભાઈ મસાજી ઠાકોર તેમજ સાહેબ જે છે કનુભાઈ પ્રજાપતિ બંને પોતાની જે કચેરીમાંથી સોના ચાંદીના દાગીનાનું એક પાર્સલ તેમજ એક રોકડા રૂપિયાનું બે પાર્સલ લઈ અને એની મુખ્ય પેઢી સાથે દેવા માટે પોતાના એક્ટિવામાં બેસી અને જઈ રહ્યા હતા અને એકદમ એની કચેરીની સામેની સાઈડમાં ટર્ન મારી અને સોનલ પાન પાર્લર છે ત્યાં પોતાની એક્ટિવા ઊભું રાખેલ અને સાહેબ જે કનુભાઈ પ્રજાપતિ છે એનો મસાલો લેવા ગયેલા હતા અને આ બાઇક એક્ટિવા ઉપર આગળ બેઠા હતા. જે રોકડનો થેલો હતો તે ડિક્કીની અંદર રાખવામાં આવેલો હતો અને આ થેલો જે છે એક્ટિવાની આગળ પગ પાસે એક બીજો થેલો પડેલો હતો, સામાન્ય ઘરની ચીજવસ્તુ એના ઉપર રાખેલો હતો. એ થેલાની ઉપર સાઈડમાંથી પાછળથી બે અજાણ્યા મોટરસાયકલ ચાલકો જે આવી અને આની નજર ચૂકવી અને થેલો ઝડપથી લઈ અને નીકળી ગયેલા હતા. આ બનાવ બનતા તુરંત જ ફરિયાદી ઠાકોર પોતાનું એક્ટિવા ચાલુ કરી અને એનો પીછો કરેલ, પરંતુ એ પીછા દરમિયાન એમને એમનો ચહેરો કે એવું કંઈ જોવામાં આવેલ નથી કે ગાડીના નંબર નથી જાણી શકાયેલા, પરંતુ અમારા પોલીસ સ્ટેશનની તાત્કાલિક જે ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ બાબતે મોટરસાઇકલના નંબર તેમજ નીકળી ગયેલા હતા. આ બનાવ બનતા તુરંત જ ફરિયાદી ઠાકોર પોતાનું એક્ટિવા ચાલુ કરી અને એનો પીછો કરેલ, પરંતુ એ પીછા દરમિયાન એમને એમનો ચહેરો કે એવું કંઈ જોવામાં આવેલ નથી કે ગાડીના નંબર નથી જાણી શકાયેલા, પરંતુ અમારા પોલીસ સ્ટેશનની તાત્કાલિક જે ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ બાબતે મોટરસાઇકલના નંબર તેમજ જે વ્યક્તિ જે ચોરીમાં લઈ જનાર છે એને ઓળખવાની ટીમો બનાવેલી છે. આ બાબતે જે ફરિયાદી પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ જાહેર કરેલી કે સોના ચાંદીના દાગીનાઓનો થેલાવો કુલ રૂપિયા 27,02,000 જેટલી રકમ લઈ ગયેલ છે એ બાબતે ધોરણસર ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ માટે 3 ટીમો જુદી જુદી બનાવેલી છે. અમદાવાદ શહેરની શાખાના અન્ય અધિકારીઓ પણ આ ટીમોમાં જોડાયેલ છે. ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુમાં બીજા સીસીટીવી કેમેરા તેમજ આવા બનાવો કરતા મોડેસ ઓપરેન્ડીવાળા આરોપીનો લિસ્ટો મેળવી તપાસ તાત્કાલિક હાથ ધરી અને આરોપીને રાઉન્ડ અપ કરવા માટેની તજવીજ ચાલુ છે. આરોપીઓ હાલના પ્રાથમિક તબક્કે 2 આરોપીઓ જે છે એ મોટરસાઇકલમાં બાઇક ઉપર પાછળથી નીકળી ગયેલા છે એવું જોવા મળે છે. હવે અમારી ટીમો અલગ અલગ આ બાબતે કાર્યવાહી કરી રહી છે અને આરોપીને રાઉન્ડ અપ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. નીકળી ગયેલા હતા. આ બનાવ બનતા તુરંત જ ફરિયાદી ઠાકોર પોતાનું એક્ટિવા ચાલુ કરી અને એનો પીછો કરેલ, પરંતુ એ પીછા દરમિયાન એમને એમનો ચહેરો કે એવું કંઈ જોવામાં આવેલ નથી કે ગાડીના નંબર નથી જાણી શકાયેલા, પરંતુ અમારા પોલીસ સ્ટેશનની તાત્કાલિક જે ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ બાબતે મોટરસાઇકલના નંબર તેમજ જે વ્યક્તિ જે ચોરીમાં લઈ જનાર છે એને ઓળખવાની ટીમો બનાવેલી છે. આ બાબતે જે ફરિયાદી પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ જાહેર કરેલી કે સોના ચાંદીના દાગીનાઓનો થેલાવો કુલ રૂપિયા 27,02,000 જેટલી રકમ લઈ ગયેલ છે એ બાબતે ધોરણસર ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ માટે 3 ટીમો જુદી જુદી બનાવેલી છે. અમદાવાદ શહેરની શાખાના અન્ય અધિકારીઓ પણ આ ટીમોમાં જોડાયેલ છે. ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુમાં બીજા સીસીટીવી કેમેરા તેમજ આવા બનાવો કરતા મોડેસ ઓપરેન્ડીવાળા આરોપીનો લિસ્ટો મેળવી તપાસ તાત્કાલિક હાથ ધરી અને આરોપીને રાઉન્ડ અપ કરવા માટેની તજવીજ ચાલુ છે. કેટલા આરોપીઓ દેખાઈ રહ્યા છે? આરોપીઓ હાલના પ્રાથમિક તબક્કે 2 આરોપીઓ જે છે
એ મોટરસાઇકલમાં બાઇક ઉપર પાછળથી નીકળી ગયેલા છે એવું જોવા મળે છે. હવે અમારી ટીમો અલગ અલગ આ બાબતે કાર્યવાહી કરી રહી છે અને આરોપીને રાઉન્ડ અપ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. થેન્ક યુ.